Hello, welcome students to our online education at Sri Adarsh Primary School. આપણે આજે ધોરણ 7 ની અંદર જે યુનિટ તમારો કોર્સ છે ટુડે કમ્સ એવરીડે એટલે કે આજ દરરોજ આવે છે એના વિશે આપણે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 વિશે આગળના લેક્ચરમાં આપણે જોઈ લીધું. એક્ટિવિટી 1 ની અંદર એક પોએમ હતી. એક છોકરો હતો, એને કૂતરો પાળ્યો હતો, પેટ ડોગ હતો, એટલે કે કૂતરો પાળેલો છે કે કૂતરો એને કેટલો સારી રીતે એને સમજે છે એના વિશે આપણે જાણ્યું. એના પછી એક્ટિવિટી 2માં એક મિસ્ટર હતા ચિમનલાલ કે જે ડૉક્ટર હતા, એમના બે મિત્રો હતા જેઠાલાલ અને પેટાલાલ. તો એમને કેવી સલાહ આપે છે કે તમારે વોકિંગ કરવું જોઈએ, પેલા કે છે તમે ડાયાબિટીસ છે એટલે તમારે સુગર વગરની એમ કે તમારે ચા પીવી જોઈએ, એ બધી એમને ઇન્સ્ટ્રક્શન આપે છે. અને પછી એમને મિસ્ટર ચૌધરી એમના એક મિત્ર હતા, એમને પ્રમાણે છે એમની મજાક ઉડાવે છે અને પછી પાછા કહે છે ચાલો હું પણ તમારી સાથે જોડાઉં છું, તમારી સાથે દરરોજ વોક કરવા આવીશ, તમારી સ્પેશિયલ ચા પણ મોકલીશ. એમ એ લોકો વચ્ચેની જે કન્વર્સેશન હતું, જે ડાયલોગ હતા એ આપણે જોયા કે ચાર વ્યક્તિ વચ્ચે એ વાતચીત થાય છે. તો એ તમારે તમારે ભજવવાનું રહેશે, તમારે ચાર મિત્ર થઈ અને તમે એને ભજવી શકો છો. હવે એક્ટિવિટી 3 કે એની અંદર એમાં એ માં લખ્યું છે કે રીડ અબાઉટ એન આર્ટિસ્ટ ઇન ધ સ્કૂલ. એક શાળા છે એની અંદર એક કલાકાર છે, ચિત્રકાર છે, એના વિશે આપણે એ કેટલીક માહિતી આપેલી છે. તેમાં કહે છે કે મિસિસ દોરવાની ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ આર્ટિસ્ટ. મિસિસ દોરવાની કરીને છે એક જુદા જ પ્રકારના એક કલાકાર છે. શી કેન ડ્રો વોટ એવર વી આસ્ક હર ટુ ડ્રો. આપણે એમને જે કંઈ કંઈ દોરવાનું એવું એને દોરી નાખે છે. ડ્રો એટલે કે ગોળ. શી કેન ઇવન ડ્રો સેન્ટેન્સ, ઇવન વાક્ય પણ દોરે. આપણે ધારો કે હું કંઈક વાક્ય બોલે તો એને પણ એ ડ્રો કરે છે. હવે વિચાર કે વાક્ય કેવી રીતે ડ્રો થાય, તો એ પણ એક એને કરે છે. ટુડે શી ઇઝ ઇન નવાગામ પ્રાઇમરી સ્કૂલ. આજે તે નવાગામ પ્રાથમિક શાળામાં છે. હવે ત્યાં એ શું કરે છે એનું અહીંયા આપણે ટેબલ તમને આપેલું છે, તમારે શું એના પહેલાં મિત્રો હું તમને સમજાવું. અહીંયા જે આપ્યું છે એમાં કે આપણે 3 કાળ છે, વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્ય. અને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર. પ્રેઝન્ટ એટલે કે વર્તમાન, પાસ્ટ એટલે કે ભૂતકાળ અને ફ્યુચર એટલે કે ભવિષ્ય. તો એના વિશે તમારે અહીંયા તમને સમજાવવાનું છે કે વર્તમાન કાળ પર તો એમાં એવરીડે, ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ વગેરે શબ્દ અહીંયા આવે છે. અને ભૂતકાળ યસ્ટરડે જેવા શબ્દ, લાસ્ટ નાઇટ, લાસ્ટ વીક, લાસ્ટ મંથ જેવા શબ્દ તમારે આવે છે. અને જો ભવિષ્યકાળ તો એની અંદર ટુમોરો, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ વીક વગેરે જેવા શબ્દ તમારે આવે છે. અહીંયા તમને સાદા વર્તમાન કાળમાં, સાદા ભૂતકાળમાં, સાદા ભવિષ્યકાળ અને ચાલુ વર્તમાન, ચાલુ વર્તમાન એટલે કે અત્યારે હાલ જે ક્રિયા ચાલુ છે તે દર્શાવવાનું અહીંયા તમને સમજાવે છે કે કેવી રીતે હાલ ક્રિયા ચાલુ છે એ બતાવશે. તો એવા એ ડ્રો કરે છે એ હું તમને અહીંયા સમજાવું છું. તેમાં સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થી કહે છે, શું કહે છે કે સ્ટુડન્ટ જે કહે છે એવું એરિયા દોરે છે. તો અહીંયા મિસિસ દોરવાની ડ્રો એટલે કે આપણે દોરો. સ્ટુડન્ટ છે બાઇક મીટર એટલે કે બાઇક દોર્યું અને એના પર એટલે કે ચાપું હોય. તો અહીંયા જો તમને એક એવું પિક્ચર આપેલું છે. સેકન્ડમાં લખ્યું છે વોક એટલે કે ચાલે છે. તો જો મુદ્દો બી કરેલો છે એટલે કે ચાલે છે. આઈ એમ વોકિંગ એટલે હું ચાલી રહ્યો છું, હું ચાલી રહી છું. તો આઈ એમ તો જો ચાલવાનું બતાવ્યું છે. પછી છે આઈ વોકડી યેસ્ટરડે, હું ગઈ કાલે ચાલી હતી અથવા ચાલ્યો હતો. તો ચાલવાનું અને પછી આગળ એક સીધી ડેશ કરેલું છે. એના પછી છે આઈ વિલ વોક ટુમોરો, હું આવતીકાલે ચાલે છે એટલે ભવિષ્યમાં થશે. તો એના માટે આગળ લીટી દોરી છે અને પછી ચાલવાનું જે નિશાન કરેલું છે. પછી કહે છે આઈ વોક એવરીડે, હું દરરોજ ચાલું છું. તો ચાલે છે પછી ડેશ, વળી ચાલે છે, વળી ડેશ, વળી ચાલે છે, વળી ડેશ, એવી રીતે કર્યું છે એટલે દરરોજ ચાલે છે એના માટે એવી રીતનું એમણે ડ્રો કર્યું છે. પછી લખ્યું છે કે હી ઇઝ વોચિંગ ટીવી એટલે તેઓ ટીવી જોઈ રહ્યા છે. તો જો ગોળ ગોળ આંખો જેવું દોરેલું છે અને ટીવી બતાવ્યું છે. બીજા મેં લખ્યું છે કે હી વોચ ને ટીવી લાસ્ટ નાઇટ, એમણે ગઈકાલે રાત્રે ટીવી જોયું. તો આંખો ટીવી અને એક ડેશ કરેલું છે એટલે કે એ ભૂતકાળમાં બતાવે છે. ભવિષ્યકાળમાં તો આગળ એમને જોયેલું છે કે આઈ વિલ વોચ ટીવી, હું ટીવી જોઈશ. તો એમાં પણ આગળ ડેશ, પછી આંખો અને પછી ટીવી તો બતાવ્યું છે. પછી છે હી વોચિસ ટીવી એવરીડે, તે દરરોજ ટીવી જોવે છે. તો જો બે આંખો ટીવી, પછી એક ડેશ મારે, વળી બે આંખો ટીવી, વળી ડેશ મારે, વળી બે આંખો ટીવી. તો એવી રીતે કે દરરોજ એ ક્રિયા થાય છે અને એના ભાગ પાડી દીધા કે દરરોજ આ બદલાય કાલ પણ જે એવી રીતે. તો દરરોજ જે કાર્ય કરે છે એનું
કે આજે રીતે આપણે ચિત્ર દોરેલું છે. હવે એમાં નીચે લખ્યું છે કે તમારા શિક્ષક પાસેથી તમે વધુ વિગતો મેળવી દીવ શ્રીમતી ગોવાણી જેવા ચિત્રો દોરતા શીખો. બે બેની જોડીમાં તમે આ રમત રમી શકો છો અને દોરી શકો. હવે એમાં જો સીમા આપેલું છે કે રીડ ધ સેન્ટેન્સીસ અબાઉટ મિસિસ ગોવાણી. મિસિસ ગોવાણી વિશે કેટલાક વાક્યો આપેલા છે. ઇફ ધ સેન્ટેન્સ શો ડેલી, ડેલી એટલે દરરોજ એ કરતા હોય તો ત્યાં તમારે એક્ટિવિટીઝ તો રાઇટ ડેલી, જે રોજની ક્રિયા કરતા હોય તો ત્યાં તમારે ડેલી લખવાનું છે. ઇફ ધ સેન્ટેન્સ ઇઝ શો રેગ્યુલર એક્ટિવિટી, નિયમિત જો કરતા હોય તો ત્યાં આગળ રાઇટ રેગ્યુલર, ત્યાં તમારે રેગ્યુલર લખવાનું છે. એન્ડ ઇફ ધ સેન્ટેન્સ શો હેબિચ્યુઅલ એક્ટિવિટીઝ એટલે કે ટેમ વાસ્તવિક ક્રિયા હોય તો ત્યાં તમારે રાઇટ હેબિટ એટલે કે ત્યાં તમારે હેબિટ લખવાનું છે. તો અહીંયા જો નીચે મિત્રો પાંચ વાક્યો આપેલા છે. તમારું પહેલું સેન્ટેન્સ છે શી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એટલે સવારે જે રોજની આપણી ક્રિયા હોય કે તે દરરોજ સવારે વહેલા ઉઠે છે તેમાં આવશે ડેલી, તો ત્યાં આગળ તમારે ડેલી શબ્દ લખવાનો છે. ડી એ આઈ આર ડેલી એટલે કે દરરોજ. સેકન્ડ છે શી ઓપન ડ્રોઝ પિક્ચર્સ એટ નાઇટ, તેઓ ઘણી વખત બપોરે પિક્ચર દોરે છે. તે એમની હેબિટ કે બપોરનો ટાઈમ ત્યાં ફ્રી હોય એરિયા ચિત્ર દોરે છે તો ત્યાં તમારે લખવાનું છે હેબિટ. થર્ડ છે શી ઓલવેઝ ડ્રોઝ વિથ હર લેફ્ટ હેન્ડ, એરિયા ડાબા હાથે ચિત્ર દોરે છે. તે એમની ટેમ વસ્તુની ક્રિયા છે તો ત્યાં પણ તમારે મિત્રો લખવાનું છે એચ તરીકે હેબિટ લખવાનું છે. ચોથું વાક્ય છે કે શી વિઝિટ્સ સ્કૂલ્સ ઇન હર એરિયા એવરી ટ્યુઝડે, દર એમની મંગળવારે તે લોકો તેમના એરિયા આજુબાજુના વિસ્તારની કેટલીક સ્કૂલો છે તેની એરિયા ત્યાં મુલાકાત લે છે. તો એ દર એમ કે દર મંગળવારે જ એ ત્યાં જતા હોય છે. તો એ રેગ્યુલર થઈ ગયું કહેવાય કે નિયમિત દર મંગળવાર હોય એટલે એમને ત્યાં જવાનું, તે બધું નિયમિત થઈ ગયું. તો નિયમિતતા દર્શાવી હોય તો એના માટે આવશે શબ્દ રેગ્યુલર. પછી પાંચમું વાક્ય છે કે શી નેવર ટેક્સ પાર્ટ ઇન ધ પેઇન્ટિંગ એક્ઝિબિશન, જે ચિત્રની જે પ્રદર્શન હોય એમાં તેથી કોઈ દિવસ ભાગ લે, નેવર એટલે કે કદી નહીં, કોઈ દિવસ ગમે તે થાય એમ કે ભાગ લેતા નથી, તો એમની હેબિટ થઈ ગઈ તો ત્યાં તમારે લખવાનું છે. તો મિત્રો તમારે અહીંયા એક્ટિવિટી ટુ, એક્ટિવિટી વન ટુ અને એક્ટિવિટી થ્રી અહીંયા કમ્પ્લીટ થઈ. એક્ટિવિટી થ્રીની અંદર સીમા અંદર જે મેં આ વાક્ય બોલે કે પહેલામાં ડેલી, બીજામાં હેબિટ, ત્રીજામાં પણ હેબિટ, ચોથામાં રેગ્યુલર અને પાંચમામાં હેબિટ, આ તમારે લખવા તમારી નોટબુકમાં તમારે લખવાના છે. અને આ જે સ્પેલિંગ તમને અહીંયા આગળ લખ્યું